નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનપીઠ વિદ્યાલયમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, જેને આપણે BA કહીએ છીએ, તેની અંદર ગયા વિડીયોમાં ચેપ્ટર નંબર 1 ધંધાનું સ્વરૂપ, હેતુ અને કાર્યક્ષેત્રની અંદર આપણે વ્યવસાયનો અર્થ અને તેની લાક્ષણિકતાઓ વિશે અભ્યાસ કરેલો હતો. આજના વિડીયોની અંદર આપણે રોજગારનો અર્થ, તેની લાક્ષણિકતા અને ત્રણેય આર્થિક પ્રવૃત્તિ વચ્ચેના તફાવત વિશે અભ્યાસ કરવાનો છે. ધંધાની અંદર આપણે જગ્યા ધંધાનો અર્થ અને તેની લાક્ષણિકતાઓ, વ્યવસાયની અંદર જગ્યા તેનો અર્થ અને તેની લાક્ષણિકતાઓ, હવે જોવાનું છે રોજગારનો અર્થ અને તેની લાક્ષણિકતાઓ, એના ઉપરથી તફાવત છે એ આપવામાં જાય છે. ધ્યાન આપો, રોજગાર એટલે શું? રોજગાર એટલે નોકરી. દાખલા તરીકે તમે કોઈ જગ્યાએ નોકરી લેવા જાઓ છો, નોકરીએ જાઓ છો, તો એ પહેલા તમારી ત્યાં ઇન્ટરવ્યુ આપવા જવું પડે. ઇન્ટરવ્યુ આપવા જાઓ છો ત્યારે તમે બધી શરતો નક્કી કરો છો કે કયા સમયે આવશો, કયા પ્રકારનું કાર્ય કરવાનું છે, કયા સમયે જશો, તમારું વેતન કેટલું રહેશે, તમારે જે કાર્ય કરવાનું છે તે કાર્ય પ્રમાણે તમારી પાસે લાયકાત છે કે નહીં, આ બધી કરાર કરીને તમે નક્કી કરો છો, તો એ તમે નોકરી મેળવો છો, તો એને કહેવાય રોજગાર. દાખલા તરીકે સ્કૂલની અંદર અભ્યાસ કરાવતા શિક્ષકો, કે જ્યારે સ્કૂલની અંદર જોઈન્ટ થાય પહેલાં ઇન્ટરવ્યૂ દેવા આવે, નક્કી કરવામાં આવે કે કયા વિષયનો અભ્યાસક્રમ અથવા તો કયા વિષયનો શિક્ષક તરીકેનું કાર્ય કરશે, તેનો પગાર કેટલો રહેશે, શાળાએ આવવા જવાનો સમય શું, કયા પ્રકારનું કાર્ય કરવાનું રહેશે, આ તમામ પ્રકારનું તો કે કરાર કરવામાં, નક્કી કરેલું વળતર મળે, નક્કી કરેલો પગાર મળે, નિશ્ચિત વેતનના બદલામાં અન્ય વ્યક્તિના તાબામાં રહીને, એટલે કે જેની નીચે આપણે કામ કરીએ છીએ વ્યક્તિના તાબામાં, જે વ્યક્તિ કામ સોંપે એ કામ આપણે કરવાનું છે, અન્ય વ્યક્તિના તાબામાં રહીને કરાર અનુસાર, કેને અનુસાર, કરાર અનુસાર કે જે શરતો નક્કી થઈ છે તે અનુસાર કાર્ય કરવાની આર્થિક પ્રવૃત્તિ એટલે રોજગાર. ફરીથી રોજગાર એટલે શું? તો કે રોજગાર એટલે નોકરી. નિશ્ચિત વેતનના બદલામાં અન્ય વ્યક્તિના તાબામાં રહીને કરાર અનુસાર કાર્ય કરવાની આર્થિક પ્રવૃત્તિ એટલે રોજગાર. અને તમે નોકરી પણ કહી શકો, નીચે ઉદાહરણ લખી શકાય કે શાળાની અંદર કાર્ય કરતા અથવા શિક્ષણ પ્રવૃત્તિ કરતા શિક્ષકો, તેને આપણે કહીશું નોકરી અથવા રોજગાર. હવે ભણવાનું છે તેની લાક્ષણિકતાઓ. અન્ય નાણાકીય લાભ પણ મળે છે.
ત્યારબાદ કરાર અનુસાર રોજગાર આપનાર વ્યક્તિના તાબામાં રહીને કામ કરવાનું રહે છે. એટલે કે તમે જેની સાથે કરાર કર્યો છે એ વ્યક્તિના અંડરમાં રહીને, એ વ્યક્તિની નીચે રહીને એ વ્યક્તિ જે કાર્ય સોંપે તે કરાર અનુસાર કરવાનું છે. એટલે લખી શકાય રોજગાર આપનારના તાબામાં રહીને કાર્ય કરવું. સેવા પૂરી પાડવામાં આવે છે. રોજગારમાં તો કે કરાર અનુસાર અને નિયમ અનુસાર
અનુસાર કાર્ય કરવાનું હોય છે કે જ્યારે નોકરીએ જાઓ છો ઇન્ટરવ્યુ દો છો ત્યારે જે પ્રમાણે નક્કી થયું છે પ્રમાણે કાર્ય કરવાનું હોય છે ત્યારબાદ લાઈફ કાર્ડ એટલે ધંધા માટે કોઈ શૈક્ષણિક લાઈફ કાર્ડની જરૂર છે નહીં જ્યારે વ્યવસાયની અંદર તો કે શૈક્ષણિક લાઈફ કાર્ડ જ્ઞાન અને તાલીમ બધાની જરૂર છે કેમ કે તેનો લાભ સમાજને આપણે એની પાસેથી શું મેળવવાની છે ફી અને રોજગારની અંદર કાર્ય અનુસાર લાઈફ કાર્ડની જરૂર તમે કયા પ્રકારનો રોજગાર મેળવો છો તેને આધારે તમારી પાસે લાઈફ કાર્ડ હોવી જોઈએ નિયમોનું પાલન અથવા તો આચાર સંહિતાનું પાલન પણ કહી શકાય તો કે ધંધાએ કયા નિયમોનું પાલન કરવાનું છે તો કે કાયદાકીય બાબતો સરકારે જે કોઈ કાયદાઓ બહાર પાડ્યા છે તેનું પાલન કરવાનું રહે છે વ્યવસાયમાં તો કે જે તે વ્યવસાયિક સંગઠન જે તે વ્યવસાયિક સંગઠને બહાર પાડેલી આચાર સંહિતાનું પાલન કરવાનું રહે છે જ્યારે રોજગારમાં તો કે જે કરાર નક્કી થયો છે તે કરારનું પાલન કરવાનું રહે છે તેમાં જે નિયમો નક્કી થયા છે તેનું પાલન કરવાનું રહે છે ત્યારબાદ છે મૂળ તો કે ધંધાના પ્રકાર અને સ્વરૂપને આધારે મૂડીની જરૂરિયાત પડે ધંધાનું કદ મોટું તો વધુ મૂડીની જરૂરિયાત ધંધાનું કદ નાનું તો ઓછી મૂડીની જરૂરિયાત વ્યવસાયમાં તો કે માત્ર સ્થાપના વખતે મર્યાદિત મૂડીની જરૂર પડે દાખલા તરીકે તમે ડોક્ટર તરીકેનો વ્યવસાય કરો છો તો તમારે ક્લિનિક ખોલવા માટે તો કે નાનું એવું બિલ્ડિંગ જોઈ અને તેમાં થોડી ઘણી વસ્તુઓ જોઈ મેડિકલની વસ્તુઓ જોઈ તો એના માટે સ્થાપના સમયે ઓછી મૂડીની જરૂર પડે છે જ્યારે રોજગારમાં કોઈ મૂડીની જરૂર રહેતી નથી ત્યારબાદ જોખમ તો કે આવકની અનિશ્ચિતતા અને નુકસાન થવાનું જોખમ ધંધામાં છે વ્યવસાયમાં તો કે નિશ્ચિત રકમની ફી ન મળે તેનું જોખમ છે જ્યારે તો કે રોજગારની અંદર કરાર કરતી વખતે પગાર નક્કી થઈ ગયો છે વેતન નિશ્ચિત થઈ ગયું છે તેમાં જોખમ સાવ નથી ત્યારબાદ છે વળતર તો કે ધંધામાં વળતર તરીકે નફો મળે વ્યવસાયમાં વળતર તરીકે ફી મળે છે અને રોજગારમાં વળતર તરીકે પગાર અથવા દરમાય દરમાય એટલે નક્કી કરેલું ભાડું કહી શકાય તે વળતર તરીકે ધંધામાં નફો મળે છે ફી મળે છે અને રોજગારમાં પગાર અને દરમાય ત્યારબાદ માલિકની હિતની ફેરબદલી તમે તમારા ધંધાના માલિક છો કે ધંધો તમે મૂકીને અન્યને વેચી દો છો આખો ધંધો તેની માલિકી હિત શું થઈ ગઈ બદલી ગઈ એટલે કે ધંધામાં માલિકની હિતની ફેરબદલી થઈ શકે વ્યવસાયમાં માલિકી હિતની ફેરબદલી થઈ શકે નહીં તમે ડોક્ટર તરીકેનો વ્યવસાય કરો છો નો ડાઉટ તમે તમારા ક્લિનિક છે વેચી શકો છો પરંતુ તમારી અંદર જે જ્ઞાન છે લાયકાત છે તમે વેચી શકતા નથી તેમાં માલિકીની ફેરબદલી થઈ શકે નહીં જ્યારે રોજગારમાં તો માલિકી હિત જ હોતું નથી કેમ કે ત્યાં રોજગાર કરનાર વ્યક્તિ કે કર્મચારી છે માલિક નથી એટલે કહી શકાય ધંધામાં માલિક માલિકની હિતની ફેરબદલી થઈ શકે વ્યવસાયમાં ન થઈ શકે અને રોજગારમાં માલિકી હિત નથી આ ધંધો વ્યવસાય અને રોજગારના તફાવત જો ત્રણેયનો અર્થ અને લાક્ષણિકતાઓ સ્પષ્ટ હોય તેનો ખ્યાલ હોય તો તમે તફાવતના મુદ્દા તમારી રીતે પણ બનાવીને લખી શકો દાખલા તરીકે અર્થ ધંધાનો અર્થ એ નિશ્ચિત સોરી નફો મેળવવાના હેતુથી કોઈ પણ કાયદેસરની આર્થિક પ્રવૃત્તિ થાય તેના વ્યવસાય કે શૈક્ષણિક લાયક જ્ઞાન અને આવડત મેળવી સમાજને તેનો લાભ આપે પહેલા લાક્ષણિકતાઓ છે એનો ખ્યાલ ક્લિયર હોય તો તમે તફાવત આપોઆપ લખી શકો છો હવે અમતની અંદર ત્રણેય વચ્ચેનો તફાવત આવી રીતે પેન્સિલથી દોરી લખીને પાકો કરવાનો રહેશે હવે પછીના વિડીયોની અંદર આપણે તો કે ધંધાકીય પ્રવૃત્તિના વર્ગીકરણ વિશે અભ્યાસ કરવાનો છે જેની અંદર છે વેપાર વાણિજ્ય અને ઉદ્યોગ અમલની અંદર તફાવત લખીને પાકો કરવાનો રહેશે